Hello students, welcome again to the new topic of correlation. This is the video of correlation part 3. UV method, short method of finding correlation coefficient. अवे एना पहला ना वीडियो मा correlation part 2 मा आपने सो सिखा था कि आपके पास एक क्वेश्चन हो एना दोनों तमने बे मेथड सिखड़ाए वाता बे मेथड ऊपर थी आने वेलू सेम आउती थी अवे આ મેથડ શેની માટે ઇન્વેન્શન થઈ આનું એક્સપ્લેનેશન આમાં આપેલું છે કે આ મેથડ નો યુઝ આપણે ક્યારે કરવાના છે. ધ મેથડ ડિસ્કસ્ડ ઇન પ્રીવિયસ વિડીયો, જે મેથડ નું ડિસ્કશન આપણે પ્રીવિયસ વિડીયોમાં કર્યું છે, ઇઝ ઇઝી ટુ ફોલો વેન ધ એક્ચ્યુઅલ મીન આર ઇન્ટીજર. એ ક્યારે તમે ફોલો કરી શકો, એ મેથડ નો યુઝ તમે ક્યારે કરી શકો, જ્યારે એક્ચ્યુઅલ મીન જે આપણે મીન ફાઇન્ડ કર્યા હતા, કયા મીન્સ એક્સ બાર એન્ડ વાય બાર આર ઇન્ટીજર્સ. ઇન્ટીજર મીન્સ ઇન્ટીજર્સ હોય છે કે એની વેલ્યુ ઝીરો હોય, પ્લસ માઇનસ વન હોય, પ્લસ માઇનસ ટુ હોય, પ્લસ માઇનસ થ્રી. મીન્સ ઝીરો, પ્લસ વન, પ્લસ ટુ, પ્લસ થ્રી, પ્લસ ફોર, પ્લસ ફાઈવ એન્ડ સોન જ્યાં સુધી, અને માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, માઇનસ ફોર, માઇનસ ની બધી વેલ્યુ પણ પરફેક્ટ વેલ્યુ હોય, પોઈન્ટ માં નહીં. ધ એક્ચ્યુઅલ મીન્સ આર ઇન્ટીજર. જ્યારે તમે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરો અને એનો જે મીન હોય એ પરફેક્ટ તમને મળે, ઇન્ટીજર માં મળે, મીન્સ પોઈન્ટ માં એની વેલ્યુ નો આવે, ઇન્ટીજર્સ માં મળે, વન, ટુ, થ્રી, ફોર, ગમે નંબર મળે પણ પોઈન્ટ માં નો આવે, બસ એટલું આપણે ધ્યાન રાખવાનું. ત્યારે તમે જે એની પહેલાના વિડીયોમાં તમને મેથડ શીખડાવી છે એનો યુઝ કરી શકો. બટ વેન ધ મીન્સ આર ઇન ફ્રેક્શન, વેન ધ મીન્સ આર ઇન ફ્રેક્શન, ફ્રેક્શન નું મીનિંગ શું છે કે પોઈન્ટમાં આવે, તમે મીન ફાઇન્ડ કરો. ધારો કે તમે એક્સ બાર ફાઇન્ડ કર્યું અને તમારું મીન આવ્યું 2.5, ત્યારે શું કરવાનું? આપણે જે એના પહેલાના વિડીયોમાં શીખાતા એમાં શું શીખાતા કે એક્સ બાર અને વાય બાર ઇન્ટીજર આવે તો જ આપણે એ મેથડનો યુઝ કરી શકીએ. હવે જે શોર્ટ મેથડ આપણે બનાવી છે એ શેની માટે છે? સ્પેશિયલી ફ્રેક્શન માટેનું છે. એમાં શું કીધું છે? વેન ધ મીન્સ આર ઇન ફ્રેક્શન, ફ્રેક્શનમાં તમારું મીન આવે ત્યારે શું કરવાનું? ધ કેલ્ક્યુલેશન ઓફ કોરિલેશન કોફિશિયન્ટ બાય ધીસ મેથડ બીકમ ડિફિકલ્ટ. ફ્રેક્શનમાં મીન્સ પોઈન્ટમાં તમારું મીન આવે તો એના પહેલાના વિડીયોમાં જે મેથડ હતી એ મેથડ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો તો બહુ અઘરું થઈ જાય. કેમ કે જ્યારે જ્યારે તમે એના ટેબલ્સ બનાવશો, કોલમ્સ બનાવશો, તો બધા વેલ્યુ સેમ આવશે, પોઈન્ટ્સમાં આવશે, પછી એનો સરવાળો કરશો એ બધું પોઈન્ટ્સમાં આવશે, પછી એનો ફોર્મ્યુલા મૂકીને તમે કેલ્ક્યુલેટ કરશો તો બધું પોઈન્ટ્સમાં જ તમારે આવશે. તો શું થશે એનાથી? ધ ચાન્સ ઓફ મિસ્ટેક ઇન્ક્રીઝ. તો કેલ્ક્યુલેશન જે તમે કરશો એમાં મિસ્ટેક, ભૂલ થવાના તમારા ચાન્સીસ વધી જાય છે. તમે એ રીતે સોલ્વ કરી શકશો, નો ડાઉટ તમે ઇઝીલી સોલ્વ કર્યો, પણ મિસ્ટેક થવાના ચાન્સીસ બહુ વધી જાય છે જ્યારે મીન તમને ફ્રેક્શનમાં હોય. તો હવે એની માટે શું કરવાનું? ઇન સચ કેસીસ, ક્યારે જ્યારે એક્સ બાર અને વાય બાર તમને ફ્રેક્શનમાં આવી હોય, પોઈન્ટમાં મળે, ત્યારે શું કરવાનું? ધ કેલ્ક્યુલેશન કેન બી સિમ્પ્લિફાઈડ બાય ફોલોઈંગ એ શોર્ટકટ મેથડ. ત્યારે આપણે આ મેથડનું યુઝ કરવાનું છે. ઇન વિચ વી ટેક ડેવિએશન ઓફ ધ ઓબ્ઝર્વેશન ફ્રોમ એઝ્યુમ્ડ મીન. ડેવિએશન મીન્સ ઓફ ધ, ગમે એક એઝ્યુમ મીન લેશું એના ઉપરથી આપણે એનું ડેવિએશન કરવાનું છે, બધા જેટલા તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. વેન ડેવિએશન આર ટેકન ફ્રોમ ધ એઝ્યુમ મીન, ધ ફોલોઈંગ ફોર્મ્યુલા કેન બી યુઝ ફાઇન્ડ આઉટ કોરિલેશન કોફિશિયન્ટ. હવે શોર્ટકટ મેથડ થી આર ફાઇન્ડ કરવા માટેના તમને ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા આપ્યા છે. એમાં શું છે? જો આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર, સિગ્મા યુ નો આખો વર્ગ કરવાનું, ઇન્ટુ અંડર રૂટ ઓફ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી લેવાનું, પણ આનું કાઉન્સ કરવાનું, પછી એનું વર્ગ લખવાનું. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું? જ્યારે
एक्स बार अने वाई बार तमे फाइंड करो अने ई तमने फ्रेक्शन मा मळे पॉइंट मा मळे। अबे जो आ फॉर्मुला तमारे याद केवी रीते राखवानो, एना पहेलाना वीडियो मा जे एक्स वाई नो फॉर्मुला तमने लखायुं तुं एमा एक्स नी जग्या तमारे शुं लेवानुं, यू लई लेवानुं अने वाई नी जग्या वी। तो सेम टू सेम फॉर्मुला बनी जशे, तमारे एक ज फॉर्मुला एक्स वाळुं याद राखवानुं, पछी शुं भरवानुं एक्स नी जग्या यू मूकी देवानुं अने वाई नी जग्या वी मूकी देवानुं, एटले आ फॉर्मुला तमने मळी जशे। आ फॉर्मुला तमारे याद करवानी जरूर नथी। हवे वात क्यां आवे छे कि अहींया यू शुं छे अने वी शुं छे। वेयर यू इज इक्वल टू एक्स माइनस ए, ए शुं छे अहींया, एक्स तो तमने नंबर आपेला ज हशे, ऑब्जर्वेशन छे, ए छे एज्यूम्ड मीन, जे आपणे मीन લેશું, એઝ્યુમ કરશું। ઓર યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન એચ, યા તો આપણે આ લેશું યા તો આ લેશું, આ બે માંથી એક આપણે લેવાનું રહેશે। ઈ આપણે જયારે ક્વેશ્ચન સોલ્વ કરશું તો હું તમને બતાવીશ કે ક્યારે આ વાળું યુ નો યુઝ કરવાનું છે, ક્યારે આ યુ નું યુઝ કરવાનું છે। અહીંયા છે એક્સ માઇનસ એ અપોન એચ, એ છે તમારું એઝ્યુમ્ડ મીન, એચ છે તમારો ઇન્ટરવલ, અંતરાલ, બે ગેપ, બે ની વચ્ચે અંતરાલ ગેપ કેટલું છે એ તમારે એક્સ માટેનું એચ છે। એવી રીતે વી માટે વી શું છે અહીંયા, વાય માઇનસ બી, વાય માટે શું એઝ્યુમ્ડ મીન થયેલું છે બી। ઓર યુ જેવી રીતે લીધું છે એક્સ માઇનસ એ અપોન એચ, એવી રીતે વી લેશું તો વી માં શું આવી જશે, એક્સ ની જગ્યા વાય, એ ની જગ્યા બી, કેમ કે એઝ્યુમ્ડ મીન આપણે વી માટે શું લીધું છે, બી લીધું છે બરાબર, અને ઇન્ટરવલ માટે કે। હવે ઈ યુ માટે આ બે માંથી ગમે એક લઈ શકશું ક્વેશ્ચન્સ માં, અને વી માટે ગમે એક આપણે લેશું। હવે ઈ ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે આ બે માંથી શું લેવાનું રહેશે। હવે બધા સિમ્બલ્સ નો શું મીનિંગ છે ઈ આમાં આવશે। એ શું છે, એઝ્યુમ્ડ મીન ઓફ ધ સિરીઝ એક્સ, સિરીઝ એક્સ જે તમને આપેલી છે, જે ઓબ્ઝર્વેશન્સ તમને આપેલા છે એમાં જે એઝ્યુમ મીન કર્યું છે, તમે જે મીન ધાર્યું છે એ તમારું એક્સ માટેનું શું છે એ। એવી રીતે એઝ્યુમ્ડ મીન ઓફ સિરીઝ વાય માટે શું લીધું છે બી, એચ શું છે કોમન ફેક્ટર ઓફ ધ સિરીઝ એક્સ, જે સિરીઝ તમને એક્સ આપેલી છે એમાં જે કોમન ફેક્ટર્સ હશે એ તમારું એચ છે। હવે એચ અને કે, કે શું છે કોમન ફેક્ટર ઓફ સિરીઝ વાય, એચ અને કે આપણે જયારે ક્વેશ્ચન સોલ્વ કરતું ત્યારે હું તમને બતાવીશ કે એચ અને કે કેવી રીતે લેવાનું છે, કોમન ફેક્ટર આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું। સિગ્મા યુ જેવી રીતે આપણે સિગ્મા એક્સ ફાઇન કરતા હતા એવી રીતે સિગ્મા યુ યુ આપણે બનાવશું, અને જે યુ મળશે એનો બધાનું સરવાળો કરવાનો, તો શું આવશે એની જગ્યા, સમ ઓફ ધ ડેવિએશન ઓફ ધ સિરીઝ એક્સ। એવી રીતે સિગ્મા વી શું આવશે, જ્યારે સિગ્મા વાય આપણે જેવી રીતે લેતા હતા એવી રીતે સિગ્મા વી લેવાનું, સમ ઓફ ધ ડેવિએશન ઓફ ધ સિરીઝ વાય। સિગ્મા યુ સ્ક્વેર શું આવશે અહીંયા, સમ ઓફ સ્ક્વેર ઓફ ધ ડેવિએશન ઓફ ધ સિરીઝ એક્સ, યુ નો વર્ગ કરશું પછી એનું બધાનું સરવાળો કરવાનું। એવી રીતે વી માં વી નો વર્ગ કરવાનું પછી જે તમને ઓબ્ઝર્વેશન્સ મળે, જે નંબર્સ મળે એનું સરવાળો કરવાનું, તો એનાથી તમને શું મળી જશે, સિગ્મા વી સ્ક્વેર। લાસ્ટ વન સિગ્મા યુ વી, યુ અને વી નો ગુણાકાર કરવાનું, મલ્ટીપ્લાય કરવાનું, પછી બધે બધા ઓબ્ઝર્વેશન યા નંબર્સ જે આપેલા છે બધે બધાનું સરવાળો કરવાનું। આ બધા ફોર્મ્યુલામાં જે આપણે સિમ્બલ્સ જેટલા યુઝ કરવાના છે એ બધા નું નામ આપેલા છે। સમ એક્ઝામ્પલ્સ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ, સૌથી પહેલો ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ કોરિલેશન કોફિશિયન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા। એક્સ અને વાય તમને આપેલું છે અને તમારે શું ફાઇન્ડ કરવાનું છે, કોરિલેશન કોફિશિયન્ટ મીન્સ તમારે આર ફાઇન્ડ કરવાનું છે। હવે જો એક્સ ની વેલ્યુઝ તમને આપેલી છે અને વાય ઓબ્ઝર્વેશન છે એની વેલ્યુઝ આપેલી છે બરાબર, હવે કેવી રીતે આર ફાઇન્ડ કરશું, સૌથી પહેલા તો આપણે
मेथड वन एमाय ते एज्यूम्ड मीन या शोर्ट मेथड मां तमारे एज्यूम्ड मीन है तो तमे बे रीते लई शको। हवे ई बे मेथड कई कई छे ई तमने बतावीश। बराबर, सौथी पहला मेथड वन। मेथड वन मां जो तमने एक्स ऑब्जर्वेशन नी वेल्यूज बधी आपेली छे, टोटल नंबर्स केटला छे, 1 2 3 4 5 6 7 8 9 10 मीन्स एन नी वेल्यू केटली थई तमारी पासे 10। एवी रीते वाई नी वेल्यू 10 थशे। एक्स अने वाई ऑब्जर्वेशन्स तमने आपी दीधा छे अने एक्स नो तमे सरवाळो करो एटले तमने शुं मळशे, सिग्मा एक्स। वाई नो सरवाळो करशो एटले शुं मळशे, सिग्मा वाई। सिग्मा एक्स नी वेल्यू केटली मळी, 3 1 1। एवी रीते सिग्मा वाई नो बधा ऑब्जर्वेशन नो सरवाळो करशो एटले तमने शुं मळ्युं, 2 5 7। आ शेनी वेल्यू थई? सिग्मा वाई नी। હવે સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું છે, એક્સ બાર એન્ડ વાય બાર, એના ઉપરથી આપણે ડિસાઇડ કરશું ને કે કઈ મેથડ નું યુઝ કરવાનું છે। તો એક્સ બાર માટે શું ફોર્મ્યુલા તમને હું લખાયું છે, એક્સ બાર બરાબર, એના પહેલાના વિડીયોમાં તમને ફોર્મ્યુલાઝ બધા લખાયા છે। એક્સ બાર નું ફોર્મ્યુલા હતું સિગ્મા એક્સ અપોન એન। સિગ્મા એક્સ ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી, 3 1 1, અને એન મીન્સ ટોટલ ઓબ્ઝર્વેશન્સ આપણી પાસે કેટલા છે, 10, એટલે 31.1 આપણને એક્સ બાર મળ્યો। જો આપણને આ ઇન્ટીઝર માં નથી મળ્યો એટલે આ શું કહેવાય, ફ્રેક્શન, ઇન્ટીઝર માં ન મળે તો એને શું નામ દેવાનું, ફ્રેક્શન, પોઈન્ટ્સ માં વેલ્યુ આવે એટલે એ વેલ્યુ છે તમારી ફ્રેક્શન માં। એવી રીતે વાય બાર ફાઇન્ડ કરવાનું, વાય બાર ની વેલ્યુ એનું શું ફોર્મ્યુલા લખાયું છે, સિગ્મા વાય અપોન એન। સિગ્મા વાય ની વેલ્યુ 257 અપોન એન, ટોટલ ઓબ્ઝર્વેશન 10, એની વેલ્યુ 25.7। આ વેલ્યુ તમને શેમાં મળી, ફ્રેક્શનમાં મળી। હવે એઝ્યુમ બીન કરવાનું છે, આપણે વેલ્યુઝ જ લેવાની છે, શેની વેલ્યુ, યુ અને વી ની। તો આમાં તમે બે રીતે વેલ્યુ લઈ શકો, જો આના નિયર બાય વેલ્યુ લેવાની, 31.1 છે એટલે 31 જ ગણાય, તો અહીંયા શું લીધું, યુ બરાબર શું હતું ફોર્મ્યુલામાં, યુ બરાબર એક્સ માઇનસ એ, તો એક્સ માઇનસ એ મીન્સ એઝ્યુમ મીન ઓફ એક્સ સિરીઝ, એક્સ ઓબ્ઝર્વેશન। તો અહીંયા 31 આપણે લઈ છીએ બરાબર, તો અહીંયા શું લખી દેવાનું, 31, એક્સ માઇનસ 31। એવી રીતે આને શું ગણાય, જો 25.7 છે તો આ પોઈન્ટ પછી 5 કરતા મોટી સંખ્યા છે એટલે આપણે એને શું કહી દીધું, 26। તમે 25 લઈને સોલ્વ કરી શકો, એન્સર સેમ જ આવશે, હું 26 લઈને સોલ્વ કર્યું છે। તો અહીંયા બી ની વેલ્યુ શું થઈ, બી ની વેલ્યુ લીધી 26। તમારે એઝ્યુમ કરવાનું છે મીન તમે 25 લાઈન સોલ્વ કરો, 26 લાઈન સોલ્વ કરો, બે થી આન્સર સેમ જ આવવાનું છે। તો અહીંયા બી ની વેલ્યુ થઈ ગઈ 26, બી શું છે અહીંયા, એઝ્યુમ્ડ મીન ઓફ ઓબ્ઝર્વેશન યા સિરીઝ વાય, તો વી, યુ બરાબર આપણે શું લેવાનું, એક્સ માઇનસ 31, અને વી બરાબર શું લેવાનું, વાય માઇનસ 26। હવે યુ અને વી ના બેસિસ ઉપરથી આપણે ટેબલ કમ્પ્લીટ કરવાની છે। હવે જો કેટલા કોલમ્સ પહેલા તો લેવાના છે, આપણી પાસે એક્સ અને વાય તો ક્વેશ્ચન્સમાં આપેલું જ છે, ક્વેશ્ચનમાં બરાબર। હવે લેવાનું છે યુ વી, યુ વી ને પહેલા એક્સ અને વાય, એક્સ ને કન્વર્ટ કરશું યુ માં, વાય ને કન્વર્ટ કરશું વી માં। યુ અને વી મળી જાય તો પછી શું કરવાનું, એના પછીના કોલમમાં યુ નો વર્ગ કરવાનું, પછી વી નો વર્ગ કરવાનું, અને પછી છેલ્લા કોલમમાં યુ ઇન્ટુ વી, યુ અને વી નો ગુણાકાર કરવાનો, બરાબર આટલું જ કરવા। યુ બરાબર આપણે શું લીધું હતું, એક્સ, યુ બરાબર એક્સ માઇનસ 31, એઝ્યુમ્ડ મીન કેટલું હતું આપણી પાસે, 31। એક્સ ની વેલ્યુ આપણી પાસે કેટલી છે, જો 23 27 28 29 30 31 33 35 36 and 39। હવે એક્સ ની એક એક વેલ્યુ આમાં મૂકતા જવાનું અને ટેબલ કમ્પ્લીટ, આ કોલમ આખું કમ્પ્લીટ કરતા જવાનું। એક્સ બરાબર 23 મૂકો, 23 માઇનસ 31 કેટલું મળશે, માઇનસ 8, 27 માઇનસ 31 કેટલું મળશે, માઇનસ 4,
28 minus 31 minus 3, 29 minus 31 minus 2, 30 minus 31 minus 1, 31 minus 31 0, 33 minus 31 2, 35 minus 31 4, 36 minus 31 5, 39 minus 31 8. બધા નંબર્સ મળી ગયા. હવે આ જેટલા નંબર મળ્યા છે બધે બધા કોલમનો સરવાળો કરવાનો, એટલે સિગ્મા યુ ની વેલ્યુ તમને શું મળશે? 1. હવે એવી રીતે વી લેવાનું છે. વી માં આપણે શું એઝ્યુમ મીન હતું? 26. વી બરાબર વાય માઇનસ 26. હવે વાય ને બધા જેટલી વેલ્યુઝ તમને જેટલા ઓબ્ઝર્વેશન્સ આપેલા છે બધાના એક એક કરીને આમાં મૂકતા જવાનું. સૌથી પહેલું શું આપેલું છે? 18. 18 માઇનસ 26 માઇનસ 8, 22 માઇનસ 26 માઇનસ 4, 23 માઇનસ 26 માઇનસ 3, 24 માઇનસ 26 માઇનસ 2, 25 માઇનસ 26 માઇનસ 1, 26 માઇનસ 26 0, 28 માઇનસ 26 2, 29 માઇનસ 26 3, 30 માઇનસ 26 4 એન્ડ 32 માઇનસ 26 6. હવે આ કોલમ મળી ગયું વી નું. હવે આ બધે બધાનું સરવાળો કરવાનું, એડિશન કરવાનું, તો તમને શું મળશે? સિગ્મા વી. સિગ્મા વી ની વેલ્યુ કેટલી મળી? માઇનસ 3. એટલું ધ્યાન રાખવાનું થોડું કે જે વેલ્યુઝ આવે ને એ તમારે પ્લસ અને માઇનસ બે માં આવી શકે. માઇનસ માં વેલ્યુ આવે તો કઈ વાંધો નથી, આપણે કેલ્ક્યુલેશન એ પ્રમાણમાં કરી નાખશું, બરાબર? ભલે ને માઇનસ માં આવે કે પ્લસ માં આવે વેલ્યુ. હવે શું કીધું? તો એના પછીના કોલમમાં શું કરવાનું? યુ સ્ક્વેર. તો માઇનસ 8 નો સ્ક્વેર, શું તમને શીખડાયું તેના પહેલાના વિડીયોમાં કે ગમે વેલ્યુનો તમે વર્ગ કરો કે સ્ક્વેર કરો, માઇનસમાં હોય તો ઈસેમાં કન્વર્ટ થઈ જાય છે પ્લસમાં. તો 8 સ્ક્વેર મીન્સ 64, 4 સ્ક્વેર 16, 3 સ્ક્વેર 9, 2 સ્ક્વેર 4, પછી માઇનસ 1 સ્ક્વેર 1, 0, 0 રહેશે, 2 સ્ક્વેર 4, 4 સ્ક્વેર 16, 5 સ્ક્વેર 25, 8 સ્ક્વેર 64. એવી રીતે v નો સ્ક્વેર કરવાનું, માઇનસ 8 નો સ્ક્વેર 64, માઇનસ 4 નો સ્ક્વેર 16, માઇનસ 3 સ્ક્વેર 9, માઇનસ 2 સ્ક્વેર 4, માઇનસ 1 સ્ક્વેર 1, 0, 2 નો સ્ક્વેર કરવાનું 4, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16 એન્ડ 6 નો સ્ક્વેર 36, બરાબર? હવે લાસ્ટ કોલમ માટે u ઇન્ટુ v. બે વેલ્યુ માઇનસમાં આપેલી હોય, માઇનસ 8 ઇન્ટુ માઇનસ 8, બે વેલ્યુ માઇનસમાં છે તો એનો ગુણાકાર જ્યારે તમે લખો એ વેલ્યુ તમારે પ્લસમાં આવશે. તો માઇનસ 8 ઇન્ટુ માઇનસ 8 64, માઇનસ 4 ઇન્ટુ માઇનસ 4 16, માઇનસ 3 ઇન્ટુ માઇનસ 3 9, માઇનસ 2 ઇન્ટુ માઇનસ 2 4, માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 1, 0 તમને બતાવ્યું છે કે 0 નો મલ્ટીપ્લાય ગમે સાથે કરો તો 0 જ વેલ્યુ મળે છે. 2 ઇન્ટુ 2 4, 4 ઇન્ટુ 3 12, 5 ઇન્ટુ 4 20 અને 8 ઇન્ટુ 6 48. આખું કોલમ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ બધે બધા ઓબ્ઝર્વેશન્સ નું શું કરવાનું? એડિશન, સરવાળો. તો સિગ્મા યુ વી તમને કેટલું મળી ગયું? 178. હવે સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા વી સ્ક્વેર એન્ડ સિગ્મા યુ વી જેટલા વેલ્યુઝ તમને મળી છે બધે બધી વેલ્યુઝ આપણે ફોર્મ્યુલામાં મૂકવાની છે. પછી આ બધી વેલ્યુઝ આવી રીતે તમારે મેન્શન કરી દેવાની નીચે, તો તમારાથી કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થાય. આવી રીતે જો સિગ્મા એક્સ ની વેલ્યુ 311, સિગ્મા વાય 257, સિગ્મા યુ ની વેલ્યુ 1, સિગ્મા વી માઇનસ 3, જ્યારે વેલ્યુ તમને માઇનસમાં મળે તો અહીંયા બ્રેકેટ યા કાઉન્સ, તમે જે કહેતા કાઉન્સ કહો છો ને, કાઉન્સ લગાડી દેવાનું, બરાબર? સિગ્મા યુ સ્ક્વેર 203, સિગ્મા વી સ્ક્વેર 159, સિગ્મા યુ વી 178. આ બધી વેલ્યુઝ તમારે પેલા નીચે લખી લેવાની, પછી ફોર્મ્યુલાનું યુઝ કરવાનું. જે તમે યુ ધાર્યું હોય અને વી ધાર્યું હોય એ પણ નીચે લખવાનું. હવે કયો ફોર્મ્યુલા તમને કીધું છે આ
માં યુઝ કરવા માટે UV વાળું તો શું ફોર્મ્યુલા હતું R is equal to n sigma UV minus sigma U sigma V upon 1 under root n sigma U square minus sigma U નો હોલ સ્ક્વેર into ગુણાકાર કરવાનો પછી બીજો વર્ગમૂળ લેવાનો n sigma V square minus sigma V નો હોલ સ્ક્વેર હવે જે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી છે એ બધી વેલ્યુઝ આમાં મૂકવાની n મીન્સ ટોટલ ઓબ્ઝર્વેશન્સ આપણી પાસે કેટલા છે 10 સિગ્મા યુ વી ની વેલ્યુ 178 સિગ્મા યુ 1 અને સિગ્મા વી માઇનસ 3 n ની વેલ્યુ 10 વી સિગ્મા યુ સ્ક્વેર 203 સિગ્મા યુ ની વેલ્યુ 1 આનું વર્ગ છે એટલે જો સ્ક્વેર લખી દીધું વર્ગ બરાબર n આપણી પાસે 10 છે સિગ્મા વી સ્ક્વેર 159 સિગ્મા વી એટલે માઇનસ 3 નો સ્ક્વેર હવે 10 ઇન્ટુ 178 એટલે કેટલું મળશે 1780 હવે 1 ઇન્ટુ માઇનસ 3 કરો એટલે કેટલું મળશે 1 ઇન્ટુ માઇનસ 3 એટલે માઇનસ 3 મળશે તમને હવે માઇનસ 3 આ મળ્યું અને એક 12 માઇનસ છે તો બે માઇનસ નું ગુણાકાર કરો એટલે વેલ્યુ તમને પ્લસ માં મળે તો અહીંયા શું આવી જશે પ્લસ 3 હવે નીચે વર્ગમૂળમાં 10 ઇન્ટુ 203 એટલે 2030 માઇનસ 1 એવી રીતે અહીંયા 10 ઇન્ટુ 159 એટલે 1590 માઇનસ 3 નો વર્ગ એટલે 9 એના પહેલા કીધું છે ને ગમે નંબર નો તમે વર્ગ કરો સ્ક્વેર કરો તો એ વેલ્યુ પ્લસ માં મળશે આનું સરવાળો કર્યો એટલે કેટલું મળ્યું 1783 આમાંથી માઇનસ 1 એટલે શું વેલ્યુ મળી 2029 1590 માઇનસ 9 એટલે કેટલું મળ્યું 1581 આનું વર્ગમૂળ કાઢવાનું તમને શું શીખડાયું તો પોઈન્ટ પછી બે નંબર લેવાના તો શું મળ્યું 45.04 ઇન્ટુ આનું વર્ગમૂળ કાઢવાનું શું મળશે 39.76 આ બે નું હવે ગુણાકાર કરશો એટલે મળશે તમને 1790.79 હવે આ બે નું ભાગાકાર કરવાનું કેવી રીતે 1783 ડિવાઇડેડ બાય 179.79 એટલે વેલ્યુ તમને મળશે 0.995 આ તમને આર ની વેલ્યુ મળી ગઈ આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું ને આર હવે એક મેથડ પૂરી થઈ ગઈ એઝ્યુમ મીન આપણે જે મીન ફાઇન્ડ કર્યું એનો આજુબાજુનો તે નંબર લઈને આપણે કેલ્ક્યુલેશન કર્યું હવે બીજી મેથડ શેની માટેની છે કે આજે તમે યુ ફાઇન્ડ કરો છો એના પહેલાના જે ફર્સ્ટ મેથડ આપણે સોલ્વ કરી એમાં યુની વેલ્યુમાં માઇનસમાં એ વેલ્યુ આવે છે અને પ્લસમાં એ આવે છે હવે તમારે કદાચ માઇનસની કેલ્ક્યુલેશનમાં ભૂલ પડતી હોય કે તમને માઇનસની વેલ્યુઝનો કેલ્ક્યુલેશન ન ફાવતું હોય તમે એનાથી સોલ્વ ન કરી શકો તો તમે આ મેથડનો યુઝ કરી શકો ઇઝીલી એમાં તમારે એક નંબર માઇનસમાં નહીં આવે ક્યારેક બધી વેલ્યુઝ એમાં પ્લસમાં જ રહેશે તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો હવે આ મેથડમાં શું કરવાનું છે આપણી રીતે એ અને બી ફાઇન્ડ કરવાનું છે એ શેની માટે છે સિરીઝ એક્સ માટે બરાબર અને બી એઝ્યુમ્ડ મીન છે સિરીઝ વાય માટે હવે એ અને બી આપણે કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે જે તમને સિરીઝ એક્સ માં ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એમાં જે સૌથી નાની સંખ્યા હોય જો બધા ઓબ્ઝર્વેશન તમે જોશો તો એમાં 23 સૌથી નાની સંખ્યા છે બરાબર તો એને આપણે શું ધારી લીધું છે એ એવી રીતે ઓબ્ઝર્વેશન્સ બી માં સિરીઝ વાય નો ઓબ્ઝર્વેશન જો એમાં સૌથી નાની સંખ્યા કેટલી છે 18 છે બરાબર તો એને આપણે શું ધારી લીધું છે બી જે સૌથી નાની સંખ્યા હોય એને એ લેવાનું અને બી લેવાનું હવે યુ બરાબર શું મળશે તમને એક્સ માઇનસ એ હતું ને ફોર્મ્યુલા તો એ આપણે આમાં શું ધાર્યું છે 23 તો અહીંયા 23 મૂકી દો એવી રીતે વી માં શું ફોર્મ્યુલા હતું વાય માઇનસ બી તો બી આપણે શું ધાર્યું છે 18 તો એ મૂકી દેવાનું એના પછી શું કરવાનું જે યુ મળ્યું છે એનો વર્ગ કરવાનો એની એનો કોલમ બનાવવાનો પછી જે વી મળ્યું છે એનું વર્ગ કરીને એનું કોલમ બનાવવાનું પછી છેલ્લું કોલમ
यू इंटू वी बेनु यू अने वीनु गुणाकार मल्टीप्लिकेशन वालो कॉलम बनावानो बराबर ए सेम टू सेम कैलकुलेशन मेथड वन नी जेम ज करवानी छे खाली एटलू ज फेर हशे कि एमां एक वेल्यू तमने माइनस मां नहीं मळे बधी वेल्यूज तमने प्लस मां ज मळशे हवे यू एक्स माइनस 23 मीन्स कि आमा एक एक एक्स नी वेल्यू मुकता जावाना 23 27 28 29 30 बधी वेल्यूज आमा मुकता जशो एटले यू नी वेल्यू जो तमने मळती जशे 0 4 5 6 7 8 10 12 13 16 જો બધી વેલ્યુ તમને સેમાં મળી પ્લસમાં મળી બધે બધાનો સરવાળો કરો એટલે શું મળ્યું સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ 81 એવી રીતે વીમાં વાય માઇનસ 18 વાય ની વેલ્યુ ચેન્જ કરતા જવાનું વાય ની વેલ્યુ આપણી પાસે શું છે 18 છે 22 છે 23 છે 24 છે 25 26 28 29 30 અને 32 એક એક નંબર અહીંયા મૂકતા જવાનું અને આ કોલમ કમ્પ્લીટ કરવાનું તો કયા કયા વેલ્યુઝ આવશે જો 0 4 5 6 7 8 10 11 12 એન્ડ 14 આ તમારું V નો કોલમ કમ્પ્લીટ થઈ ગયું આ બધાનો તમે સરવાળો કરો એટલે જો તમને સિગ્મા V ની વેલ્યુ શું મળશે 77 બરાબર એક કે વેલ્યુ જો આમાં એ તે માઇનસમાં નથી આવી હવે એના પછીના કોલમમાં શું કરવાનું જે તમારી પાસે u છે એનું સ્ક્વેર કરવાનું વર્ગ કરવાનું એટલે શું મળશે તમને 0 નો સ્ક્વેર તો 0 રહેશે 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 6 નો સ્ક્વેર 36 7 નો સ્ક્વેર 49 બધા અહીંયા સ્ક્વેર્સ લખી દેવાના એવી રીતે v સ્ક્વેર માટેના બધા સ્ક્વેર લખી દેવાના 0 વાળામાં કઈ ચેન્જીસ કરવાના નથી પછી u ઇન્ટુ v u અને v ના બે નું મલ્ટીપ્લાય કરીને અહીંયા લખી દેવાના બધે બધા નંબર બરાબર જો 0 વાળામાં 0 જ લખવાનું બાકી બધા જો 4 ઇન્ટુ 4 એટલે 16 5 ઇન્ટુ 5 એટલે 25 પછી 12 ઇન્ટુ 11 એટલે 132 આ આખું આખું કોલમ તમારે કમ્પ્લીટ કરવાનું હવે શું બાકી રહી ગયું આ બધાનું સરવાળો કરવાનો તો સિગ્મા યુ સ્ક્વેર નું તમે એડિશન કરશો એટલે તમને શું મળશે 859 સિગ્મા વી સ્ક્વેર નું તમે એડિશન કરશો એટલે તમને મળશે 751 અને સિગ્મા યુવી નું તમે એડિશન કરશો એટલે તમને મળી જશે 802 હવે એના પહેલાના ક્વેશ્ચનમાં તમને શું બતાવ્યું તો મેથડ વન માં કે જેટલી વેલ્યુઝ તમને મળે એ બધી પહેલા તમારે મેન્શન કરી લખી દેવાનું આમાં ડાયરેક્ટ જો આર બરાબર શું છે તમને શું ફોર્મ્યુલા હતું n sigma u v minus sigma u sigma v n sigma u square minus sigma u v no square pachi into under root n sigma v no square minus sigma v no whole square હવે જેટલી વેલ્યુઝ તમે ફાઇન્ડ કરી છે એ બધે બધી વેલ્યુઝ અહીંયા તમારે મૂકી દેવાની બરાબર તો ઓબ્ઝર્વેશન્સ આપણી પાસે કેટલા છે 10 છે 10 ઇન્ટુ 802 પછી સિગ્મા યુ તમારી પાસે છે 81 સિગ્મા વી ની વેલ્યુ છે 77 પછી એન તમારી પાસે 10 છે સિગ્મા યુ સ્ક્વેર 859 માઇનસ 81 નો હોલ સ્ક્વેર અહીંયા 10 ઇન્ટુ 751 માઇનસ 77 નું હોલ સ્ક્વેર આનું મલ્ટીપ્લાય કરશો આ બે નું એટલે મળશે 8020 આ બે નું મલ્ટીપ્લાય કરશો એટલે મળશે તમને 6237 આ બે નું મલ્ટીપ્લાય કરશો એટલે મળશે 8590 આનું વર્ગ કરવાનું છે એટલે મળશે તમને 6561 આ બે નું મલ્ટીપ્લાય કરશો એટલે મળશે 7510 માઇનસ 77 નું વર્ગ એટલે 5929 હવે બાદ બાકી બધાની કરવાની છે માઇનસ કરીને વેલ્યુ મેળી તમને 1783 અહીંયા વર્ગમૂળમાં 2029 અને આ બીજા વર્ગમૂળમાં 1581 વર્ગમૂળ કાઢ્યું આપણે શું મેળવ્યું વેલ્યુ 45.04 અને બીજું 39.76 હવે શું કરવાનું આ બે નું ગુણાકાર એટલે 1783 અપોન માં 1790.79 હવે ભાગાકાર તમે કરશો 1783 ડિવાઇડેડ બાય 1790.79 તો તમને આર ની વેલ્યુ મળશે 0.995
એના પહેલા વિડીયોમાં તમને કીધું હતું કે આની વેલ્યુ આપણે ગમે મેથડ થી ફાઇન્ડ કરશું. મેથડ્સ બધી અલગ અલગ હશે, એ આપણે સગળતા માટે છે કે આપણે કેલ્ક્યુલેશન ઇઝી કરી શકીએ. તો આર ની વેલ્યુમાં કઈ ચેન્જીસ થશે નહીં. જો આમાં આપણે એક ક્વેશ્ચન ના બે મેથડ થી સોલ્વ કર્યું છે પણ આર ની વેલ્યુ સેમ જ આવી છે. મેથડ વન માં 0.9955 ની વેલ્યુ અને મેથડ ટુ માં આર ની વેલ્યુ 0.9955 છે. ખાલી આપણે મેથડ્સ અલગ અલગ શીખી છે કે ક્વેશ્ચન પ્રમાણે આપણે મેથડ અલગ યુઝ કરવાના છે. ગમે મેથડ આપણે યુઝ કરશું આર ની વેલ્યુ સેમ આવવાની છે બધામાં. હવે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1, કેલ્ક્યુલેટ કાર્લ પિયર્સન કોરિલેશન કોફિશિયન્ટ ફોર ધ ફોલોઈંગ ડેટા. હું તમને બે મેથડ્સ બતાવ્યા છે. એક મેથડમાં તમારે મીન ફાઇન્ડ કરીને એના ઉપરથી તમે એ અને બી ફાઇન્ડ કરો છો, તમે એઝ્યુમ કરો છો કે તમારે એ અને બી શું લેવાનું છે. અને બીજી મેથડ બતાવી છે કે જેમાં તમે એક્સ અને વાય ના ઓબ્ઝર્વેશન્સ તમને જે વેલ્યુઝ આપેલી છે એમાંથી તમારે જે સૌથી નાની વેલ્યુ હોય એક્સ અને વાય માં એ તમે એ અને બી ધારો છો, એઝ્યુમ કરો છો. એ બે મેથડ છે. હવે તમને એ બે મેથડ માંથી જે મેથડ ઇઝી લાગે એ મેથડ નો યુઝ કરીને આ ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવાના છે. આમાં આર ફાઇન્ડ કરવાનું છે ક્વેશ્ચન નંબર 2. આમાં તે તમારે એક્સ અને વાય બે ઓબ્ઝર્વેશન બે સિરીઝ આપ્યા છે, આ બધા જો ઓબ્ઝર્વેશન આપ્યા છે એના ઉપરથી તમારે આર ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 3, કેલ્ક્યુલેટ કાર્લ પિયર્સન કોરિલેશન કોફિશિયન્ટ. આમાં તે જો એક્સ અને વાય તમને કેટલા ઓબ્ઝર્વેશન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ઓબ્ઝર્વેશન આપેલા છે અને વાય માં તે 9 ઓબ્ઝર્વેશન આપ્યા છે. એનો મીનિંગ છે એન ની વેલ્યુ તમને 9 આપી છે. એને એના ઉપરથી તમારે ક્વેશ્ચન ને મેથડ 1 કે મેથડ 2 થી સોલ્વ કરીને આર ફાઇન્ડ કરવાનું છે, જે મેથડ તમને ઈઝી લાગે. એવી રીતે ક્વેશ્ચન નંબર 4 તમારે સોલ્વ કરવાનું છે. એમાં જો એન ની વેલ્યુ છે 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. જનરલી તમારે એન ની વેલ્યુ 9 કે 10 જ હશે. લગભગ બધા ક્વેશ્ચન માં એન ની વેલ્યુ 9 અને 10 જ એ તમારે એક ચેક કરવાનું રહેશે કે 9 છે કે 10 છે. આ બે મેથડ થી આ ચારે ચાર સમ તમારે સોલ્વ કરવાના છે. અને જે મેથડ તમને ઇઝીલી ફાવે, માઇનસ ની તમારે ભૂલ ન થતી હોય તો મેથડ 1 યુઝ કરવાનો. માઇનસ માં તમારે કેલ્ક્યુલેશન કરવામાં ભૂલ થતી હોય કે માઇનસ વાળી વેલ્યુ થી હું કેલ્ક્યુલેશન નહીં કરી શકું તો ડેફિનેટલી તમારે મેથડ 2 યુઝ કરવાની રહેશે. મેથડ 2 થી આ બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના. તો આમાં બધી વેલ્યુઝ તમને પ્લસમાં મળશે અને તમારે કેલ્ક્યુલેશનમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે બધી વેલ્યુઝ પ્લસમાં જ આવશે. અને સૌથી મેઇન વસ્તુ કે વિડીયો 2 માં હું તમને બતાવ્યું હતું કે આર ની વેલ્યુ જે તમે ફાઇન્ડ કરો એ સેનાથી સેના વચ્ચે હોવી જોઈએ, -1 થી +1. -1 થી +1 ની વચ્ચે આર આવશે તો તે તમારું એન્સર સાચું ગણાશે. આર ની વેલ્યુ જયારે ફાઇન્ડ કરો એ તમારે ચેક કરી લેવાનું. -1 કરતા નાનું આર આવે યા +1 કરતા મોટા આર આવે યા મોટી સંખ્યા આવે તો એનું મીનિંગ તમે કેલ્ક્યુલેશનમાં કઈ ભૂલ કરી છે. એટલે કેલ્ક્યુલેશન ધ્યાનથી કરવાનું ભલે થોડીક વાર લાગે. થેન્ક યુ.